पाछा पाछा आगळ वात करीए तो गुजरात में फरी एक वार रोगचाळो वकर्यो छे। रोगचाळाना कारणे वधु एक युवकनो भोग लेवायो छे। घटना सूरतनी छे। सूरतमां रोगचाळो वकरता दवाखाना दर्दीओथी उभराई गया छे। 22 वर्षीय युवकनो ताव अने उल्टी बाद मौत थई होवानुं सामे आव्युं छे। 2 वर्ष पहेला रोजगारीनी शोधमां आ युवक सूरत खाते आव्यो हतो। मूळ महाराष्ट्रनो रहेवासी छे। युवकने 3 दिवसथी अतिशय ताव हतो। परिवारे आर्थिक सहारो गुमावी देता शोकनो माहोल अत्यारे जोवा मळी रह्यो छे। लोको हैरान थई रह्या छे अने सतत रोगचाळो वधी रह्यो छे। सूरत खाते गुजरातभरमां रोगचाळो वकरी नीकळ्यो छे अने वચ્ચે લોકો રોગચાળામાં સપડાતા ગુમાવી રહ્યા છે જીવ। તો વારંવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે અને જે રીતે ગુજરાતભરમાં રોગચાળો વકરી રહ્યું છે, વધુ એક ઘટના સુરતથી પ્રકાશમાં આવી છે। રોગચાળાના કારણે વધુ એક યુવકનો ભોગ લેવાયો છે। સુરતમાં રોગચાળો વકરતા દવાખાના દર્દીઓથી ભરાઈ રહ્યા છે। લાંબી કતારો જોવા મળી રહી છે। 22 વર્ષની આ યુવકની ઉંમર છે અને તાવ ઉલટી બાદ તેનું મોત થયું છે। 2 વર્ષ પહેલા રોજગારીની શોધમાં તે સુરત ખાતે આવ્યો હતો અને મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ યુવક। યુવકને 3 દિવસથી અતિશય તાવ હતો અને પરિવારે હવે આર્થિક સહારો ગુમાવી દેતા શોકનો માહોલ અત્યારે ઘરમાં જોવા મળી રહ્યો છે। રોગચાળો ફાટતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો સતત ગુજરાત રાજ્યભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। અવારનવાર અલગ અલગ જગ્યાઓથી સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને મહાનગરપાલિકાઓને હવે સાવચેત થવાની જરૂર છે। અલગ અલગ જગ્યાઓથી જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, તાવ અને ઉલટીના કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે, તેને લઈને શિબિરમાં પણ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે। દવાખાનાઓમાં હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની ભારે સંખ્યા જોવા મળી રહી છે, તેને લઈને એવી જ એક ઘટના સુરતથી પ્રકાશમાં આવી છે। 22 વર્ષનો આ યુવક હતો જેને 2-3 દિવસથી તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેને લઈને હવે તેના મોતના સમાચાર સામે આવ્યા છે। મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો આ યુવક અને જે રીતે રોજગારીની શોધમાં 2 વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો। તો આજ મુદ્દે સંવાદદાતા બળદેવ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। બળદેવ, રોગચાળો વકરી નીકળ્યો છે સુરતમાં અને એમ તો ગુજરાતભરમાં પણ, કેવી સ્થિતિ છે સુરતમાં? જી લવલીન, આપને જણાવી દીધું કે સુરતમાં હાલમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલ ની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહી છે। વેસુ વિસ્તારમાં એક 22 વર્ષના યુવકને સામાન્ય તાવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન ગજાનંદ નામના યુવકનું મોત થયું છે। સુરતમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ડાયરિયા જેવો રોગચાળો ફાટી નીકળ્યો છે। સિવિલ હોસ્પિટલમાં રોજના ડાયરિયા અને ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને પણ જણાવ્યું હતું કે ખાસ કરીને હાલમાં ડાયરિયાની સ્થિતિ વધુ જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફેલાયો છે। સુરત મનપા દ્વારા તમામ વિસ્તારોમાં આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સુરતની હાલની સ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત જે પરિવારજનોમાં આક્રમ જોવા મળ્યો હતો, ક્યાંક ને ક્યાંક સામાન્ય તાવે તેનું મોત થયું છે। ત્યારે સુરતમાં રોગચાળાની પરિસ્થિતિ વકરી રહી છે। સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુ, મેલેરિયા, હાલમાં તે વાયરલ ફીવર સાથે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ બળદેવ, અને જે રીતે કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, રોગચાળો ફાટી નીકળ્યો છે ગુજરાતભરમાં મચ્છરજન્ય અને સાથે સાથે જે રીતે તાવ અને ઉલટીના કેસોમાં પણ ઘરખમ વધારો થઈ રહ્યો છે।